Hello students, how are you? I am Pinal Karasia, your English teacher. I hope you all are well and studying at home. બાળકો તમે બધા ઘરે સુરક્ષિત છો અને અભ્યાસ કરી રહ્યા છો. આજે આપણે આલ્ફાબેટમાં A to Z small letter લખીશું. Small letter A થી Z, ઠીક છે? Let's start. તો આપણી નોટબુકમાં કેટલી લાઈન આપી છે? 4 લાઈન. Red line, first blue line, second blue line and second last red line. આપણે small abcd લખતી વખતે ખાસ ધ્યાન રાખીશું કે આપણા લેટર્સ લાઈનની બહાર જવા જોઈએ નહીં, તો જ નીટ એન્ડ ક્લીન લખાશે ને. હા, તો આપણા લેટર્સ લખતી વખતે આપણે ધ્યાન રાખીશું કે લાઈનની બહાર નહીં જાય, ઠીક છે? તો ચાલો સ્ટાર્ટ કરીએ. એ, એ કેવી રીતે લખીશું? બ્લુ, ફર્સ્ટ બ્લુ લાઈનથી સેકન્ડ બ્લુ લાઈન સુધી કર્વ કરીશું અને સ્ટેન્ડિંગ લાઈન, અને બ્લુ લાઈનની બહાર જવું જોઈએ નહીં અને લાઈનને ટચ કરવાનું છે. હવે બી, તો રેડ લાઈન ટુ સેકન્ડ બ્લુ લાઈન સ્ટેન્ડિંગ લાઈન અને બ્લુ લાઈન ટુ બ્લુ લાઈન કર્વ બી. એવી રીતે આપણે લખીશું સી. એ બી સી, હવે આવશે ડી, તો કર્વ કરીશું. બ્લુ લાઈનમાં કર્વ, બ્લુ લાઈન ટુ બ્લુ લાઈન કર્વ, જો લાઈનની બહાર જવું જોઈએ નહીં. પછી સ્ટેન્ડિંગ લાઈન ડી. હવે ઈ, બ્લુ લાઈનમાં કર્વ ઈ. હવે આવશે એફ, તો રેડ લાઈન ટુ બ્લુ લાઈન સ્ટેન્ડિંગ લાઈન સ્મોલ સ્લીપિંગ લાઈન એન્ડ યોર ફર્સ્ટ બ્લુ લાઈનમાં સ્લીપિંગ લાઈન, ઠીક છે? હવે આવશે જી, તો કર્વ કરીશું બ્લુ લાઈનમાં અને આવી રીતે જી. કર્વ કરીને, ઠીક છે? આમાં આપણે નીચે રેડ લાઈનને ટચ કરીને લખવાનું છે. હવે આવશે એચ, રેડ લાઈન ટુ બ્લુ લાઈન સ્ટેન્ડિંગ લાઈન અને સ્લીપિંગ લાઈન સ્ટેન્ડિંગ લાઈન એચ. હવે આવશે આઈ, આઈમાં પણ આપણે સ્ટેન્ડિંગ લાઈન કરીશું અને ડોટ, લાઈનની બહાર જવું જોઈએ નહીં. હવે જે, તો ફર્સ્ટ બ્લુ લાઈન ટુ સેકન્ડ રેડ લાઈન સ્ટેન્ડિંગ લાઈન કરીશું, પછી સ્ટેન્ડિંગ લાઈનને કર્વ કરીશું અને અહીં ડોટ. બ્લુ લાઈનની, રેડ લાઈનથી બહાર જવું જોઈએ નહીં અને ટચ ધ લાઈન, આપણે લાઈનને ટચ કરીને લખવાનું છે. હવે આવશે કે, સ્ટેન્ડિંગ લાઈન કરીશું અને સ્લેન્ટિંગ લાઈન, સ્લેન્ટિંગ લાઈન કે. હવે આવશે એલ, તો સ્ટેન્ડિંગ લાઈન. નેક્સ્ટ એમ, બ્લુ લાઈનમાં બ્લુ લાઈન ટુ બ્લુ લાઈન લખીશું એમ, ઠીક છે? એમ. હવે આવશે
જુઓ, લાઈનની બહાર જવા દેવાનું નથી. ઓ પી બ્લુ લાઈન ટુ. જુઓ, ટીચરને બહાર ગયું ને, કેવું ગંદુ લાગે. હવે હું ઇરેઝ નહીં કરી શકું, પણ તમે પેન્સિલથી લખશો, તમારું લાઈનની બહાર જાય પેન્સિલથી લખેલું તો ઇરેઝ કરી દેવાનું. પી, ઠીક છે, કેટલું ગંદુ દેખાય, તમારે આવું ગંદુ કરવાનું નથી. હવે આવશે ક્યુ, તો ક્યુમાં કેવી રીતે લખીશું? પહેલાં આ જો બ્લુ લાઈન ટુ રેડ લાઈન સ્ટેન્ડિંગ લાઈન કરીશું, અને આ સ્ટેન્ડિંગ લાઈનને બ્લુ લાઈનમાં, ફર્સ્ટ બ્લુ લાઈન અને સેકન્ડ બ્લુ લાઈનમાં કર્વ કરીશું. ક્યુ, આવી રીતે ક્યુ લખીશું. હવે આવશે આર, તો આપણે આર કેવો લખીશું? સ્ટેન્ડિંગ લાઈન અને આવી રીતે આર લખીશું, સ્લીપિંગ લાઈન કરીશું આરમાં. હવે લખીશું એસ, તો આપણે એસ સોરી ફર્સ્ટ બ્લુ લાઈન ટુ સેકન્ડ બ્લુ લાઈનમાં જ લખવાનો છે, લાઈનની બહાર જવું જોઈએ નહીં. હવે લખીશું ટી, સ્ટેન્ડિંગ લાઈન સ્લીપિંગ લાઈન. હવે આવશે યુ, યુ પણ આપણે બંને બ્લુ લાઈનમાં લખીશું. યુ વી, તો વી પણ બંને બ્લુ લાઈનની અંદર જ આવશે. ડબલ્યુ, એક્સ અને વાય, ઝેડ. આવી રીતે તમારે તમારી નોટબુકમાં એ થી ઝેડ સુધી લાઈન ડ્રો કરીને એબીસીડી લખવાની છે, સ્મોલ એબીસીડી. અને આ તમારે તમારી ટેક્સ્ટબુકમાં પણ સ્મોલ એબીસીડી માટે જગ્યા આપી છે, તો તમારે એમાં પણ લખવાનું છે. અને તમારે એ ટુ ઝેડ સ્મોલ લેટર્સ કેટલી વાર લખવાના થશે? ટુ ટાઈમ્સ. કેટલી વાર? બે વાર. ઠીક છે, થેન્ક્સ ફોર વોચિંગ.